भावनगर डिस्ट्रिक्ट चेम्बर ऑफ इंडस्ट्री सीहोर चैप्टर नो गई काले शुक्रवार स्नेहमिलन कार्यक्रम योजाई गयो। भावनगर डिस्ट्रिक्ट चेम्बर ने सीहोर शाखा द्वारा गई काले तारीख 25 ना शुक्रवार स्नेहमिलन कार्यक्रम नो आयोजन करायु हतु, जेमां इंडस्ट्रीज वेपार धंधा साथे जोड़ायेल अग्रणीओ उपस्थित रह्या हता। भावनगर डिस्ट्रिक्ट चेम्बर ऑफ इंडस्ट्रीज सीहोर चेप्टर नूतन वर्ष शुभेच्छाओ पाठवा खास स्नेहमिलन समारोहनु आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम में मुख्य मेहमान उपस्थित रहा था, दिलीप सिंहवाणा उपस्थित रहा था, तेमा महेश भाई कथणिया, मनुभाई चावड़ा, निखिल भाई दवे, अभय भाई अरसोरा, सुनील भाई गोरडिया सहित अग्रणीओ पण कार्यक्रम में उपस्थित रहा था। कुलपति श्री जयेश भाई धोळकियानो शुभेच्छा संदेश छे, जेमने संजोगों साथ हाजर नहीं रही सकवा बदल दिलगिरी व्यक्त करी छे। अने श्री जतिन भाई, दीपक भाई, करुण भाई, महेश भाई अने अपनी भावनगर संस्थाना प्रमुख श्री देवल भाई अने भावनगर थी आवेल ઘણા વખતથી ઘણા સમયથી અત્યારે વિચાર કરતો હતો કે 1 લાખ કડવા ડોઝ જ તમને મળી રહ્યા છે। મુદ્દો એક જ છે સંગઠનનો, અહીંયા કેવું છે કે ભાઈ આપણે પ્રવચનો થોડાક ઓછા કરી નાખીએ, સમય મર્યાદા બાંધી દઈએ, પણ મને તરત જ ખ્યાલમાં આવ્યું કે જ્યારે સભા આપણી શરૂ થાય, આપણો પ્રોગ્રામ શરૂ થાય, તરુણભાઈ કીધું એમ ત્યારે માત્ર 20-25 જણા હોય, એટલે બાકીના બધા આવે અને સૌને સાથે જમવાનું મળે એના માટે પ્રવચનો તો રાખવા જ પડે, અને સમાધાનના વિકલ્પ દરેક વ્યક્તિના મગજમાં જુદા જુદા પ્રકારે હોય। જે કંઈ પણ આપણાથી થઈ શકે માત્ર સંસ્થાને ટકાવી રાખવા માટે, એને ચલાવવા માટે, એને કોઈ પણ રીતે ક્યાંક ક્યારેક એવું પણ બને કે આપણે નહીં નડીને પણ સંસ્થાને મદદ કરતા હોય। એ કહેવાનું તો હું તો ભાઈ નિખિલભાઈને આજે કહેવાનું હતું કે વક્તા બોલ્યા પછી તમે જે વિશ્લેષણ કરો છો એ આમ ગમે કે ન ગમે એના માટેના ઘણા બધા આમ વિકલ્પો હોઈ શકે, પણ એક વસ્તુ તો નક્કી છે કે અહીંયા જે કંઈ બોલે છે કે જે વાત કરે છે એ પોતાના અનુભવના આધારે કંઈ કરતા હોય તો એ આપણા માટે સારું જ હોય, આપણા હિતમાં બને છે, પણ આપણી અજ્ઞાનતા, આપણી નબળાઈ, ભાઈ દીપકભાઈ ને નિખિલભાઈ ને મહેશભાઈ ને યાદ હશે કે અહીંયા એક ભાઈ એ ચિત્રા જીએટ અરે સિયોર જીએટઆઈસી માં ફેક્ટરી લીધી અને 4 એ સૌરાષ્ટ્ર સમાચાર સિયોર ના પ્રશ્નો આપણા કરતા વધારે રજૂ કરે છે, અને હું તો સૌરાષ્ટ્ર સમાચાર ના બ્યુરો સિયોર બ્યુરો ને અભિનંદન પણ આપું છું। જયારે નવા વર્ષ ની શુભેચ્છા એકબીજાની આપલે કરવા આપણે ભેગા થયા છીએ ત્યારે મારે આપ સૌને વિનંતી છે, એવું ન બને અને 6:30 ની મીટિંગ હોય અને 6:30-6:45 સાથે આપણે અહીંયા 200 જણા હાજર હોય અને તે દિવસે સરકારને પણ એની નોંધ લેવી પડશે, સરકારી બધા જ ખાતાને એની નોંધ લેવી પડશે, એ જ આપણી સાચી ઇન્ડસ્ટ્રી સિયોર ચેપ્ટરની સંવંત સિયોર ચેપ્ટર દ્વારા સંવંત 2078 તેમજ ઈસવીસન 2022 બંને વર્ષની શુભેચ્છાની આપલે માટે શુભેચ્છા સમારંભ સ્નેહમિલન સમારોહનું હું આપને ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું। નવું મારા આમંત્રણને માન આપીને આવેલા સૌ કોઈનો આભાર માનું છું, જેઓ અમને દર વખતે માર્ગદર્શન સાથે અમારી ટીમને ખૂબ પ્રોત્સાહિત કરે છે, એમાં ડૉક્ટર શ્રી સમીરભાઈ શાહ, વીરુભાઈ, રવિભાઈ ગેવરિયા, રવિન્દ્રભાઈ ગેવરિયા, પ્રસન્નભાઈ કેમકા, કમલભાઈ સાહિત્ય, સ્નેહલભાઈ સિદ્ધપુરા, લાલભાઈ પટેલ, રસિકલાલ છગનલાલના શ્રી જતિનભાઈ પટેલ, રામદેવ ટ્રેડર્સના શ્રી સુરેશભાઈ પટેલ, સિફા ટ્રેડર્સના શ્રી સલીમભાઈ ઉનાણી, વકીલ તેમજ સિવર નાગરિક બેંકના પ્રમુખ શ્રી રાજુભાઈ જાની, જેમ્બર ફાર્માસ્યુટિકલના શ્રી આશીષભાઈ ભૂતા તેમજ હોમ એન્જિનિયરિંગના શ્રી જયંતિભાઈ રાઠોડ, આપ સૌએ પૂરું પાડેલ સૌજન્ય બદલ ખૂબ ધન્યવાદ। આ સ્નેહમિલન કાર્યક્રમ માટે જ્યારે જ્યારે જે તે સમયે જરૂર પડી છે તે દરેક વખતે બધા જ વેપારી અને ઉદ્યોગકારોને સંસ્થાને ખૂબ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સિયોર ચેપ્ટરનું ગેટ ટુગેધર શિવમ સિટી ખાતે યોજવામાં આવેલું છે।
તે નિમિત્તે સ્ટીરિંગ કમિટીના મહેન્દ્રભાઈ શાહ સહ ભાવનગર ઓફિસના હોદ્દેદારો કારોબારી સભ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા અને સાથોસાથ સિયોર ચેપ્ટરના સભ્ય કારોબારી સભ્યો હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા છે. આ નિમિત્તે દર વર્ષે અમે સિયોર ચેપ્ટર દ્વારા ગેટ ટુગેધર અને વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી કોવિડ-19ની પરિસ્થિતિને હિસાબથી પ્રસંગ યોજી શક્યા નહોતા, પણ આ બે વર્ષ પછી અત્યારે પરિસ્થિતિ થતા વેપાર ઉદ્યોગના હિતમાં જે હવે પછી નિર્ણયો આવવાના છે અને અત્યારની જે વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે અને થવાની છે એ સંદર્ભે વિચાર વિમર્શના ભાગરૂપે તથા શુભેચ્છા વ્યક્ત કરવા માટે સીએમ સિટી ખાતે અહીંયા ગેટ ટુગેધર યોજવામાં આવ્યું હતું. તે નિમિત્તે મારી સાથે આઈપીસી ચેરમેન શ્રી દીપકભાઈ ધોળકિયા, ઉપપ્રમુખ શ્રી મનુભાઈ ચાવડા, સેક્રેટરી શ્રી નિખિલભાઈ દવે તથા જોઈન્ટ સેક્રેટરી સુનિલભાઈ શાહ સહ સર્વ કારોબારી સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને એના ભાગસ્વરૂપે અહીંયા સૌ ઉપસ્થિત રહ્યા છીએ. આ નિમિત્તે ખાસ મીડિયા સંસ્થા અને ખાસ કરીને શંખનાથનો પણ અમે આભાર માનીએ છીએ કે જે સિહોરના પ્રશ્નોને નિયમિતસર, સમયસર અને નિષ્ઠાપૂર્વક વાચા આપે છે. તે માટે શંખનાથ પરિવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અસ્તુ, આભાર.